કહેવાય છે કે એક પુસ્તકનું વિમોચન 100 મૂર્તિઓની સ્થાપન બરાબર છે. ઈશ્વરના મંદિરનું ઉદ્ઘાટન છે તેમજ પુસ્તક તમને પસ્તી થતા પણ બચાવે છે. આજની પેઢી સોશિયલ મીડિયામાં એટલી મશગુલ થઈ છે કે તે પુસ્તકો અને વાંચનથી દૂર થઈ રહી છે. માચે ગુજરાતનું ઉદ્ગમ સ્થાન નવસારીને કહેવામાં આવે છે. ભૂતકાળમાં નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં વાંચન પ્રવૃત્તિ સફળતાપૂર્વક આગળ વધારાય તેનાથી પ્રભાવિત થઈ તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતમાં વાંચે ગુજરાત કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારે આજ સયાજી વૈભવ લાઇબ્રેરીએ વિદ્યાર્થીઓ વાંચન પ્રત્યે રૂચિ વધારે તે માટે આ વખતના વેકેશનમાં વિશેષ આયોજન કર્યું છે. ઉનાળુ વેકેશન દરેક બાળક માટે યાદગાર બની રહે છે. બાળકો વેકેશનમાં સંબંધીઓના ઘરે હિલ સ્ટેશન પર ફરવા જવાનું પ્લાનિંગ અથવા ઘરે જ સતત ટીવી અને મોબાઈલના સહારે દિવસો પૂરા કરે છે. ત્યારે બાળકો વેકેશનમાં મજા સાથે પોતાના જ્ઞાનમાં વધારો કરે, નવા કૌશલ્ય શીખે એવા ઉદ્દેશ્યથી નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા સવા મહિનો સુધી વેકેશન વાંચન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુસ્તક વાંચન સાથે બાળકો વિવિધ વિષયના નિષ્ણાતો પાસેથી પોતાની સ્કિલ્સમાં વધારો કરશે. વેકેશન પડતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવી જાય છે અને પુસ્તકોને બાજુમાં મૂકી દિવસ દરમિયાન હરવા ફરવાના મૂડમાં રહે છે. જો કે હવેનું વેકેશન બાળકો ઇન્ડોર આઉટડોર રમતો રમીને નહીં પણ વધુ પડતા ટીવી પર કાર્ટૂન અને મોબાઈલ ગેમ્સમાં સમય પસાર કરીને વિતાવે છે, જેથી વાલીઓ માટે મોબાઈલ ટીવી માથાનો દુખાવો બન્યા છે. બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર કરવાના આઈડિયા વાલીઓ શોધે છે પણ ઘણા આઈડિયા ખર્ચાળ સાબિત થાય છે. ત્યારે બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે અને ખર્ચાળ વર્કશોપ નિઃશુલ્ક કરી શકે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારીની 125 વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય બાળકો ગમત સાથે જ્ઞાન મેળવે એવા પ્રયાસો આરંભ્યા છે, જેમાં ગત 15 વર્ષોથી યોજાતો વેકેશન વાંચન ઉત્સવ વિદ્યાર્થીઓને મામાના ઘરે જવાને બદલે લાઇબ્રેરીમાં આવવા માટે આકર્ષી રહ્યો છે. ગાયકવાડ રાજમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જેમાં 125 વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીની સ્વર્ગવાસ મહાદેવ દેસાઈએ ધબકતિ કરી અને વાંચે નવસારી સાથે નવસારીના બાળકોને વાંચતા કરવાની અલગ જગાવી હતી, જેનું પરિણામ લાઇબ્રેરી સાથે જોડાઈ હજારો વિદ્યાર્થીઓએ વાંચન પ્રત્યેની રૂચિ કેળવી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવો વેકેશન વાંચન ઉત્સવ 4 જૂન સુધી ચાલશે. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ નામ દ્વારા છેલ્લા 15 વર્ષથી વેકેશન દરમિયાન વેકેશન વાંચનોત્સવ નામનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. કોરોના કાળના 1-2 વર્ષને બાદ કરતાં આ સતત અમારો આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ બાળકોને લાઇબ્રેરી સુધી પુસ્તકાલય સુધી ખેંચીને લાવવાનો તેમજ એ લોકોને વાંચતા રાખવાનો છે. એ લોકો પુસ્તકાભિમુખ થાય એ એમના જીવન માટે ખૂબ જરૂરી છે. આ વેકેશન વાંચનોત્સવ દરમિયાન જેટલા બાળકો મેમ્બર બને છે એની પાસે કોઈ ફી લેવામાં નથી આવતી, જેટલા વર્કશોપ કરીએ છીએ એ પણ અમે વિનામૂલ્યે બધાને કરીએ છીએ. એ લોકોને અમે પુસ્તકો વાંચે એટલા માટે પ્રોત્સાહિત કરવા અમે દર 5 બુક વાંચે તો 1 નોટબુક અમે ફ્રી આપીએ છીએ. ઘણા બધા બાળકો 50-60 પુસ્તકો આ 1 મહિના દરમિયાન વાંચે છે અને 10-12 નોટબુકો પોતાને ઘરે લઈ જાય છે અને મમ્મી પપ્પાને કહે છે કે અમે અમારે જાતે કમાણીમાંથી આ નોટબુક લાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 3 દિવસથી અમે જોઈ રહ્યા છીએ કેટલી બધી સોસાયટી અને શાળાઓમાંથી રિક્ષા કરીને પણ બાળકો લાઇબ્રેરીમાં આવે છે. એટલે એક જે માન્યતા છે કે બાળકો પુસ્તકાલયથી દૂર જઈ રહ્યા છે એ બિલકુલ ખોટી સાબિત થઈ રહી છે અને લગભગ રોજના 80-90 બાળકો વિવિધ રમતો રમવા, પુસ્તકો વાંચવા, પુસ્તકો ઘરે લઈને વંચાવવા માટે આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ હોંશભેર આવી રહ્યા છે. અને એના કારણે અમારો જો હેતુ છે કે બાળકો એક સારું જીવન જીવી શકે, સારા પુસ્તકો વાંચી શકે એ અમને અહીંયાથી ફલિત થતું દેખાય છે.